नमस्कार विद्यार्थी मित्रों, तपन ग्रुप ऑफ स्कूल में हूँ आपनु स्वागत करू छु। आपणे 29 पेपर सेट तैयार कर्या छे, मोस्ट आईएमपी प्रश्नों छे अंदर पर, जेमा आपणे पेपर सेट 2 बीए विषे जोईशुं, जेमा आपणने तमाम सेक्शन ए बी सी डी अने ई विषे समझवानुं छे, ते आप योग्य रीते सांभळशो એવું આશા રાખું છું। વિભાગ ડી આની અંદર તમારે છે તે 8 પ્રશ્નો લખવાના છે, બરાબર 12 પ્રશ્નો આપ્યા હશે તેમાંથી 8 પ્રશ્નો લખવાના છે તમારે। તો પહેલો પ્રશ્ન છે 48મો, કે સત્તા સોંપણીનું મહત્વ સમજાવો। સત્તા સોંપણીનું મહત્વ સમજાવો, તો મહત્વની અંદર પહેલો પોઈન્ટ છે કાર્યક્ષમ સંચાલન। મિત્રો, કોઈ પણ ધંધાની અંદર કાર્ય કરવા માટે આપણે સત્તાની સોંપણી કરવી પડે। સત્તા સોંપણી કરવાથી જે તે વ્યક્તિ થોડોક ફ્રી થઈ જાય છે, ફ્રી થઈ જાય છે જેથી કરીને એ છે તે બીજા કાર્યો પર ધ્યાન આપી શકે છે। દાખલા તરીકે ઉચ્ચ સપાટીએ, પહેલા તો એનો પોઈન્ટ છે કાર્યક્ષમ સંચાલન, ઉચ્ચ સપાટીએ કામ કરતા અધિકારીઓ સત્તા અને જવાબદારીની તેમના અધિકારીઓને કે નિમ્ન કક્ષાના લોકોને, નીચેની સપાટીના લોકોને કામની સોંપણી કરે છે, એટલે સત્તા અને જવાબદારીની સોંપણી કરે છે, તો એવા સમય સંજોગોમાં એ વ્યક્તિ તો ફ્રી થઈ જશે, બરાબર। હવે એ રોજબરોજના કાર્યોની સત્તા અને જવાબદારીની સોંપણી કરે છે તો એ વ્યક્તિ ફ્રી થઈ જાય છે। હવે એ વ્યક્તિ ફ્રી થઈ જાય છે એ તો એવા સમય સંજોગોમાં મહત્વના વિષયો ઉપર કે મહત્વના કાર્યો ઉપર તે સંચાલક શું આપી શકે, ધ્યાન આપી શકે છે, બરાબર। તો રોજિંદા કાર્યોમાંની સપાટી એ અન્ય લોકોને સોંપી દે છે જેથી એ ફ્રી થઈ જશે અને મહત્વના કાર્યો ઉપર ધ્યાન આપી શકે છે અને આપણા સારામાં સારું કાર્ય કરી શકાય છે। બીજો પોઈન્ટ છે કર્મચારીનો વિકાસ। મિત્રો, સત્તા સોંપણી કરવાથી છે ને એકમમાં કાર્ય કરતા વિવિધ કર્મચારીઓને પોતાના કાર્ય અંગે નિર્ણય લેવાની શું મળે છે, તક। હું તમને કહું છું કે તમારી રીતે તમારે આ કામ કરવાનું છે, મને તો કાર્ય પૂર્ણ હોવું જોઈએ, આ રીતે હું કહું છું, તો એવા સમય સંજોગોની અંદર તમારે છે તે જાતે નિર્ણય લેવાની શું મળી, તક મળી, તો તમારો સર્વાંગી વિકાસ થાય, તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય જાતે નિર્ણય લેશો તો એ કર્મચારીનો વિકાસ થઈ શકે છે, એટલા માટે સત્તા સોંપણીનું મહત્વ છે। ત્રીજો પોઈન્ટ છે અભિપ્રેરણ। અભિપ્રેરણની વાત કરીએ એટલે કે સત્તા સોંપણી દ્વારા તેના જુસ્સામાં વધારો કરવાનો છે, એટલે કર્મચારીઓમાં રહેલી પ્રતિભા વિકસાવવાની એને તક મળી જાય, પ્રતિભા વિકસાવવાની શું મળવી જોઈએ, તક મળવી જોઈએ। ત્યાર પછી ડી વિશિષ્ટીકરણનો લાભ। હવે મિત્રો, આપણે સત્તા અને જવાબદારીની સોંપણી બધા અલગ અલગ આવડત પ્રમાણે બધાને કામની શું કરી રહીએ, સોંપણી, કોઈકને ઉત્પાદનનું, કોઈને હિસાબ કિતાબનું, કોઈને માર્કેટિંગનું, અલગ અલગ કાર્યની આપણે શું કરશું, સોંપણી કરી દઈએ છીએ। તો એવા સમય સંજોગોની અંદર આપણે જે પણ કાર્યની સોંપણી કરીએ છીએ તો તે વ્યક્તિ આવડતવાળો જ હશે, બરાબર। તો એનામાં રહેલી બુદ્ધિ, કૌશલ્ય, કુશળતા, સક્ષમતાને આપણને શું મળે છે, લાભ મળતો હોય છે, બરાબર। પણ બધી એક જ વ્યક્તિમાં બધી બાબતોની આવડત એવું જરૂરી નથી, જેથી કરીને આપણે અલગ અલગ કાર્યની શું કરીએ, વેચણી, દરેકના જ્ઞાન કૌશલ્ય આવડતના આધારે એની વેચણી કરીએ તો આપણે વિશિષ્ટીકરણનો લાભ મળી જાય છે। ત્યાર પછી સંકલન। સત્તા સોંપણીને કારણે મદદનીશ અને ઉપરી અધિકારી વચ્ચે સંબંધો સર્જાય છે, એટલે શું કે બે વ્યક્તિઓ વચ્ચે સત્તા સોંપણી કરે એટલે સંકલન, તારું મારું થશે નહીં, હું તમને સોંપું છું, તમે મને સોંપો છો, તો તારું મારું આવશે નહીં, તો બધા પોતપોતાનું જેને કામ સોંપ્યું છે તે કામ પોતે કરવાનું છે, એટલે એકબીજા વચ્ચે સંકલન જળવાશે, બરાબર। તો અને પોતાના જ વિભાગનું કામ પોતે સ્વતંત્ર રીતે લેવાનું હોય તો નિર્ણય પણ જાતે લઈ શકાય છે। ત્યાર પછી વિસ્તરણની તક। મિત્ર, સત્તા સોંપણી દ્વારા ઉચ્ચ સંચાલકો પોતાના મદદનીશોને કાર્ય શું કરે છે, સોંપી દે છે, બધા કાર્ય મદદનીશોને સોંપી દે છે, એટલે એ કાર્ય એ વ્યક્તિ શું થઈ ગયો, ફ્રી થઈ ગયો,
तो कंपनी ना विकास में कंपनी ना विस्तरण में छेते ए महत्वनो भाग भजवी सके छे। એટલે સત્તા સોંપણી દ્વારા વિસ્તરણની પણ તક મળી શકે છે। તો આ સવાલ પૂર્ણ થાય છે। ત્યાર પછી છે 49 માં સવાલ છે, હેનરી ફેયલના કોઈ પણ 6 સિદ્ધાંત સમજાવો। એમ તો તમે જાણો છો 16 સિદ્ધાંત છે, પણ તેમાંથી આપણે આ 6 સિદ્ધાંતો શીખવાના છે, ગમે તે તમે લખી શકો છો। ચાલ પહેલો છે શ્રમ વિભાજનનો સિદ્ધાંત। श्रम विभाजन सिद्धांत अंदर कर्मचारी संचालकों की कार्यक्षमता वधारवानी बाबत ने महत्व आपवामां आवे छे। श्रम विभाजन एटले शुं? बधुं ज काम एक व्यक्ति ने नहीं पण बधा काम छे ते अलग अलग व्यक्ति ने सोंपी दो, कार्यनी शुं करी दो सोंपणी, तो बधा व्यक्तिना श्रमनो शुं मळशे आपणने? लाभ मळशे। आवडतनो शुं मळशे? लाभ मळशे। तो ते बाबतने महत्व आपी छे कार्यक्षमता वधारवा माटे। उत्पादन ना साधनों एना लीधे शुं थशे? श्रेष्ठ उपयोग थशे। बेस्ट में बेस्ट आपणे उत्पादन ना साधनों उपयोग करी शकीए, कारण के बधा कार्यो वेचाई जाय तो मशीनरी नो पण बेस्ट उपयोग करी शकाय छे। अने श्रम विभाजन संचालकोनी कक्षाए अने कारखानानी कक्षाए होवुं खूब ज जरूरी छे। चालो बीजो पॉइंट छे हुकमनी एक वाक्यनो सिद्धांत। आ पॉइंट खूब ज अगत्यनो छे मित्रो, हुकमनी एक वाक्यतानो सिद्धांत। हुकमनी एक वाक्यतानो सिद्धांतनी वात करीए तो मित्रों कर्मचारी एक करता वधु उपरी अधिकारीओना हुकमनो एक साथे पालन करी शकशे नहीं। बराबर, दाखला तरीके अमे बधा ज शिक्षको तमने छे ते एकाउंटना स्टेटना इकोना बीएना एसपीना बधा ज शिक्षको तमने एक साथे काम सोंपे तो तमे ए पूरुं करी शकशो नहीं ने? બરાબર, પણ કોઈ એક શિક્ષક તમને ફાળવી દેવામાં કે આ એક્સ વાય ઝેડ નામના વિદ્યાર્થીઓને માટે એકાઉન્ટના શિક્ષક ધ્યાન આપશે, એ કહે તે પ્રમાણે જ કામ કરો, તો તમારે એમના કહ્યા પ્રમાણે જ કામ કરવાનું થશે, બીજું વધારાનું કામ આવશે નહીં। તો ઇન શોર્ટ તમને હું શું કહેવા માંગુ છું, તમે સમજ પડી ગઈ હશે। જો ઉપરી અધિકારીઓના હુકમનું એક સાથે પાલન કરી શકે નહીં, તેથી કોઈ પણ કર્મચારીને એક જ ઉપરી અધિકારી તરફથી શું મળવો જોઈએ? હુકમ મળવો જોઈએ। તેથી કહેવાય છે કે જે તે વિભાગ માટે કર્મચારીઓનો એક જ અધિકારી હોવો જોઈએ। બરાબર, જેમ કે ઉત્પાદન વિભાગ છે તો ઉત્પાદન વિભાગની અંદર એક જ અધિકારી હોય તો એનું જ બધા કહેલું કરશે, પણ બે ચાર હોય તો કોનું કરશે? બરાબર ને? એટલા માટે અહીંયા આપણે અધિકારી એક જ હોવો જોઈએ, જેથી કરીને કર્મચારીઓનો ગૂંચવણમાં કે મૂંઝવણમાં ઊભો થતો નથી। ત્યાર પછી સી દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત। આયોજન એ ભવિષ્યની કામગીરીની શું છે? રૂપરેખા છે। તેને કાર્ય વિભાજન કે વિશિષ્ટીકરણ દ્વારા પૂર્ણ કરી શકાય છે। આયોજનના અમલ દરમિયાન વિચલનો જણાય ત્યારે દોરવણીનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે। દોરવણી દ્વારા શું છે? આ સિદ્ધાંત પણ હોવો જોઈએ। જ્યારે જ્યારે કર્મચારીઓ કાર્ય કરે છે બરાબર, ત્યારે અંદર મુશ્કેલી સમસ્યાઓ તો આવશે જ ને, તો એ મુશ્કેલી સમસ્યાઓ જણાય છે ત્યારે દોરવણી દ્વારા તેઓને માર્ગદર્શન આપી શકાય છે। ત્યાર પછી છે સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને કોણ સ્થાન? સંચાલન એ સામૂહિક પ્રવૃત્તિ છે જે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે, વિભાગ વિભાગ વચ્ચે એકમના ધ્યેયો સિદ્ધ કરી શકાય છે। એટલે શું? એક વ્યક્તિએ બીજા વ્યક્તિ પર આધાર રાખવો પડે, એક વિભાગે બીજા વિભાગ ઉપર આધાર રાખવો પડે છે, જેથી ધ્યેય સિદ્ધિ કેવી બને છે? સરળ બની શકે છે। એટલે આ સિદ્ધાંત શું જણાવે છે કે વ્યક્તિગત હિત કે કર્મચારીઓના એક જ જૂથને, જૂથના હિતને સમગ્ર એકમના, સમગ્ર ધંધાકીય એકમના હિતની સામે ગૌણ હોવું જોઈએ। એટલે શું? આમાં વ્યક્તિગત હિત નથી જોવાનું, કેવા શું માંગે છે? વ્યક્તિગત હિતને નથી જોવાનું, પણ સામાન્ય હિત એટલે બધાનું હિતને મહત્વ આપવાનું જોઈએ। કેવા હિતને? બધાના હિતને મહત્વ આપવું જોઈએ, પોતાનો ફાયદો જોવાનો નથી। બરાબર, તો આ બાબતો છે। ત્યાર પછીનો સિદ્ધાંત છે પહેલ વૃત્તિનો સિદ્ધાંત। સંચાલકો જેમ ઉદ્યોગ સાહસિકતા હોવી જરૂરી છે, તેવી જ રીતે કર્મચારીઓમાં પણ પહેલ કરવાની વૃત્તિ હોવી
જોઈએ। કર્મચારીમાં પણ શું કરવાની વૃત્તિ હોવી જોઈએ? પહેલ કરવાની વૃત્તિ હોવી જોઈએ। ધંધામાં સંચાલકોએ એવું વાતાવરણ સર્જવું જોઈએ કે જેથી કર્મચારી કંઈક ને કંઈક પહેલવૃત્તિ કરી શકે છે। એટલે શું કહેવા માંગે છે આમાં ખબર? કર્મચારી કંઈક કરવા માંગે છે, પહેલ તો એ પહેલમાં એમને સપોર્ટ કરો એવું કહેવા માંગે છે। બરાબર, કર્મચારી કંઈ પણ કરવા માંગે છે તેમાં એમને સપોર્ટ કરો એવું આપણે જાણી શકાય છે। તો હવે એમને સંચાલકો દ્વારા એવું પહેલ કરવાની તક આપવામાં આવે તો તેઓના જુસ્સામાં પણ શું થાય? વધારો થાય, ઉત્તેજનમાં પણ વધારો થઈ શકે છે। ત્યાર પછી છે એફ, જૂથ ભાવનાનો સિદ્ધાંત। છઠ્ઠો પોઈન્ટ, ધંધાકીય એકમની સફળતા માલિક અને કર્મચારી વચ્ચેના પરસ્પર સંબંધો આધાર રાખે છે। આથી બંને પક્ષકાર વચ્ચે સંવાદિતા ભર્યા વાતાવરણ જોવા મળે। જો હંમેશા જૂઠ ભાવના હશે ને તો કામ સરળતાથી અને ઝડપથી પૂર્ણ થશે। બરાબર, બે કર્મચારીઓ વચ્ચે, બે માલિકો વચ્ચે, માલિક અને કર્મચારી વચ્ચે જો જૂઠ ભાવના હશે ને તો સંબંધ સારા જળવાશે। સંબંધ સારા હશે તો આપણો ધ્યેય પણ સારી રીતે સિદ્ધ કરી શકાય છે। તો આ સવાલ અહીંયા પૂર્ણ થાય છે। હવે છે રૈખિક વ્યવસ્થા તંત્રની રચના આકૃતિ સહિત સમજાવો। બરાબર, તો એની પહેલા આપણે માહિતી જોઈ લઈએ। બરાબર, આ વ્યવસ્થા તંત્રમાં સમગ્ર એકમને વિવિધ વિભાગોમાં વહેંચવામાં આવે છે। કેટલા વિવિધ વિભાગોમાં વહેંચાય છે? દરેક વિભાગ માટે અલગ અલગ વિભાગ કે અધિકારી નિમવામાં આવેલા હોય છે। અલગ અલગ અધિકારી હોય છે, કેવા હોય છે? દરેક વિભાગ માટે અલગ અલગ અધિકારી હોય છે। આ વિભાગીય અધિકારી પોતાના વિભાગ માટે ઉપરી અધિકારીને જ જવાબદાર હોય છે। એ પાછું હું સમજાવીશ આકૃતિ દ્વારા। આ વ્યવસ્થા તંત્રમાં વ્યવસ્થા તંત્રની રચના કાર્ય મુજબ નહીં થાય, કાર્ય મુજબ નહીં પરંતુ વિભાગને આધારે થાય છે, જેને વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે। મિત્રો, આમાં આપણે આ રીતે નથી લખવાનું, આમાં મારાથી લખાઈ ગયું છે, પણ પહેલા આપણે એની પ્રસ્તાવના લખવાની છે। પ્રસ્તાવનામાં તો લખાય કે આ વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહેવામાં આવે છે। આ વ્યવસ્થા તંત્ર એ લશ્કરી ક્ષેત્રમાં ખૂબ જ ઉપયોગી બને છે, આટલું લખાઈ ગયું। હવે તેની રચના લખવાની છે। રચનાની વાત કરીએ તો ચોપડીમાં છે તે મુજબ રચનાની વાત કરીએ તો અહીં છે તે સર્વોચ્ચ ઉપરથી નીચે સપાટી તરફ સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે, જેના માટે જુદા જુદા વિભાગોની શું કરવામાં આવે છે? આ જુદા જુદા છે ને વિભાગો, તો આ જુદા જુદા વિભાગોની શું કરવામાં આવે છે? રચના કરવામાં આવે છે અને દરેક વિભાગ માટે જુદા જુદા અધિકારીઓ હોય છે। આ રીતે રચના બાંધી દીધી। ત્યાર પછી હવે છે આપણે એની આકૃતિ દોરવાની છે, આકૃતિ દોરવાની છે। બરાબર, ત્યાર પછી તેમાં આકૃતિમાં સંચાલક મંડળ પહેલા આવશે ટોચ ઉપર, ત્યાર પછી જનરલ મેનેજર આવશે, ફરીથી સંચાલક મંડળ, જનરલ મેનેજર, ઉત્પાદન વિભાગ, વહીવટ વિભાગ અને વેચાણ વિભાગ, એવા ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવે છે। ઉત્પાદન વિભાગમાં ખરીદ અધિકારી કારકુન, ઉત્પાદન અધિકારી બીજો હોય છે, તેમાં સુપરવાઇઝર, ફોરમેન અને કામદાર। વહીવટી વિભાગમાં વહીવટી અધિકારી કારકુન, હિસાબી અધિકારીને કારકુન। વેચાણ વિભાગમાં વેચાણ અધિકારીને સેલ્સમેન, વિજ્ઞાપન અધિકારીને કર્મચારી જોવા મળે છે। બરાબર, તો આ રીતે જોઈ શકાય છે। તો હવે એની સમજૂતી કે લખાય સર્વોચ્ચ સત્તા આ વ્યવસ્થા સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ પાસે હોય છે, ત્યારબાદ તેના હાથ નીચે જનરલ મેનેજર કામ કરે છે। જનરલ મેનેજરના હાથ નીચે છે તે જુદા જુદા વિભાગો જોવા મળે છે, જેમ કે ઉત્પાદન વિભાગ, વહીવટ વિભાગ અને વેચાણ વિભાગ। ત્યાર પછી લખી શકાય કે દરેક વિભાગમાં જુદા જુદા અધિકારીઓની નિમણૂક થાય, દાખલા તરીકે ખરીદ અધિકારી, ઉત્પાદન અધિકારી, વહીવટી અધિકારી, હિસાબી, વેચાણ અધિકારી અને વિજ્ઞાપન અધિકારી। આ અધિકારીઓના હાથ નીચે વિવિધ કારકુનો અને સેલ્સમેનો જોવા મળે છે। બરાબર, સેલ્સમેન જોવા મળે છે। આમાં છે તે દરેક વિભાગોમાં ઉપરથી નીચે તરફ સત્તા અને જવાબદારીની સોંપણી કરવા માટે સોંપણી થયેલી હોય છે। જે તે વિભાગના અધિકારીઓ જે તે કર્મચારીને કામ સોંપ્યું હોય તે જ વિભાગના તે જ કર્મચારીઓ કામ કરે છે, આટલી બાબત લખાય છે। અને ક્યાં અનુકૂળ છે? તો નાના એકમોમાં જ વધુ અનુકૂળ છે।
चलो त्यार पछी अवैधिक व्यवस्था तंत्र ने छ लाक्षणिकता समझाओ। तेमा पहेलू छे अवैधिक व्यवस्था तंत्र ए एटले तमे जाणो छो के विधि वगरनुं छे, बराबर विधि वगरनुं छे। तो विधि वगरनुं छे तो पहेलो पॉइंट आपणे अवैधिक माळखुं। आ व्यवस्था तंत्रनुं माळखुं अवैधिक होय छे, जे आंतर संबंधोथी उद्भवे छे, अंदरो अंदर संबंधोथी उद्भवे छे, मानव संबंधोथी। औद्योगिक एकममां कार्य करता कर्मचारी समय ध्येयनी प्राप्ति माटे आ अवैधिक माळखुं छे। अवैधिक एटले विधि वगरनो। चलो त्यार पछी बीजो पॉइंट छे अवैधिक माहिती संचार। मित्रों अवैधिक माहिती संचार मां कर्मचारी वच्चे माहिती संचार अवैधिक रीते थाय छे, एटले के मौखिक स्वरूपमां छे, लेखित स्वरूपमां पुरावा स्वरूपे होतुं नथी, एटलुं याद रखजो। अवैधिक माहिती संचार એટલે વિધિ વગરનો છે, જે મૌખિકમાં જ હોય છે। હકીકતો કરતા અભિપ્રાયો પ્રમાણિત હોવાની શક્યતા વધી જાય છે, બરાબર। આમાં ફેસ ટુ ફેસ કહીએ તો ઘણી વખત આપણી જરૂર માન્યતા ઘણી રહે છે, બરાબર। એટલે અવૈધિક માહિતી સંચાર સાર્વત્રિક છે। અવૈધિક વ્યવસ્થા તંત્ર છે ને ફક્ત સામાજિક બાબતોમાં નથી પણ સાર્વત્રિક છે, એટલે માત્ર ઉદ્યોગમાં જ નહીં પરંતુ સમાન ધ્યેયો અને મૂલ્યો માટે પણ છે, દરેક ક્ષેત્રમાં જોવા મળે છે, બરાબર, દરેક બાબતોમાં જોઈ શકાય છે। ત્યાર પછી છે નાનું કદ। મિત્રો અવૈધિક વ્યવસ્થા તંત્રનું કદ કેવું હોય છે? નાનું હોય છે। કેવું હોય છે? નાનું હોય છે, કારણ કે તે વ્યક્તિગત સંબંધો પર આધાર રાખે છે। કેવા સંબંધો પર? વ્યક્તિગત, તમારા અને મારા વચ્ચે સંબંધ સારો હોય તો તે રીતે આપણે વ્યવસ્થા કરતા હોઈએ છીએ। વળી તે સભ્યો વચ્ચેની આંતર પ્રક્રિયાનું પણ પરિણામ છે। જે સંખ્યામાં ઘણા વધુ જૂઠો હોય પણ કદ નાના પ્રકારનું વ્યવસ્થા તંત્ર હોય છે। જૂઠ વધારે હોય પણ કદ કેવું હોય? ધંધાનું નાનું જોવા મળે છે। અંકુશનો અભાવ। મિત્રો અવૈધિક વ્યવસ્થા તંત્રમાં અંકુશ નથી જોવા મળતો, અંકુશ જોઈ શકાશે નહીં, કારણ કે એમાં સંબંધ ઉપર આધાર રાખે છે, એટલે અંકુશ રાખવો કેવો છે? અશક્ય છે। અને બીજું તમને શરૂઆતમાં જ કીધું, અવૈધિક વ્યવસ્થા તંત્ર એ અવિધિસર છે, નિયમોને આધીન નથી, જેથી તેના પર અંકુશ ક્યારે પણ રાખી શકાય નહીં। એમાં વ્યક્તિગત સ્વેચ્છાએ જ પોતાનું કામ દરેક સહકર્મચારી કરતા હોય છે, એટલે એના પર અંકુશ ક્યારે પણ રાખી શકાય નહીં। વૈધિક વ્યવસ્થા તંત્રને પૂરક। અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રમાં ઉદ્ભવ પામતું હોવાથી તેને વૈધિક વ્યવસ્થા તંત્રનું શું કહેવાય છે? પૂરક। પહેલા વૈધિક વ્યવસ્થા તંત્ર તૈયાર થાય પછી અવૈધિક થાય, એટલે એનો પૂરક ગણી શકાય છે। ચાલો બાવીસમો સવાલ છે, નિરીક્ષક કોને કહેવાય છે? તેનું કાર્યક્ષેત્ર સમજાવો। નિરીક્ષક એક જ વ્યાખ્યા લખવાની છે પણ આમાં મેં બે લખી છે। સરળ અર્થમાં કહીએ તો કામદારોના કાર્યની દેખરેખ રાખવી, જે કામદારો કંપનીમાં કામ કરે છે તેના કાર્યની શું રાખવી? દેખરેખ રાખવી, એટલે નિરીક્ષણ કહેવામાં આવે છે। અને આરસી ડેવિસના મતે પણ છે, નિરીક્ષણ એટલે એવું કાર્ય છે કે તે જેના દ્વારા યોજનાઓ અને સૂચનાઓ મુજબ કામ થઈ રહ્યું છે કે નહીં તેને શું મળે છે? ખાતરી। યોજના અને સૂચનાઓ મુજબ કામ થઈ રહ્યું છે કે નહીં, જે પણ પ્લાનિંગ કર્યું છે, જે પણ ઇન્ટ્રોડક્શન મળે છે, સૂચના મળે છે, તે પ્રમાણે કામ થાય છે કે નહીં તેની ખાતરી, એટલે નિરીક્ષણ, બરાબર। ચાલો એના કાર્યક્ષેત્રો છે, કાર્યોનું આયોજન કરવું। શું કરવું છે? પહેલું આયોજન કરવું, ને આયોજન કર્યા બાદ તે કાર્યમાં આવતા અવરોધોને શું કરવાના છે? નિરીક્ષકે દૂર કરવાના। સત્તા તે નિરીક્ષણ કરે છે, જોતો રહે છે, તો આયોજન પ્રમાણે કાર્ય થાય છે કે નહીં તેના અવરોધો જોવા મળે છે, બરાબર, તો એ જોઈ શકાય છે। કાર્ય સમયસર પૂર્ણ કરવા માટે માર્ગદર્શન અને દોરવણી આપવી પડે છે। સમયસર પૂર્ણ કરવા માટે શું આપવું પડે? માર્ગદર્શન અને દોરવણી। જેમ કે અમે તમે પરીક્ષામાં સુપરવિઝન કરીએ છીએ, અમે નિરીક્ષક કહેવાય, બોર્ડની પરીક્ષામાં અમે સુપરવિઝન કરીએ તો છેલ્લી 5 મિનિટ બાકી હોય, 10 મિનિટ બાકી હોય તો અમે તમને શું આપીએ છીએ? માહિતી આપીએ છીએ કે 10 મિનિટ બાકી છે, સમયસર તમે પૂર્ણ કરી શકો એ માટે અડધો કલાક બાકી છે, કલાક બાકી છે, આ રીતે અમે તમને માહિતી આપીએ છીએ।
જેથી તમે સમયસર પેપર પૂરું કરી શકો છો। કર્મચારીઓને કાર્યની સતત દેખરેખ રાખતી હોવાથી જેથી સમય અને શ્રમનો શું થાય છે બચાવ। કોઈ કર્મચારી બિન કાર્યક્ષમ સમયમાંથી કાર્યક્ષમ સમય તરફ જશે એટલે શું સતત વોચ રાખે ને તો બિનજરૂરી સમયનો ઉપયોગ કરશે નહીં, બરાબર, ટાઈમ પાસ જેને કહીએ બરાબર તે ઉપયોગ કરશે નહીં, એટલે સમય અને શ્રમનો શું થશે બચાવ થાય છે। ત્યાર પછી જૂઠ ભાવના ટકાવી શકાય, નિરીક્ષણ કરે તો લડાઈ ઝઘડા થવાના નથી એટલે જૂઠ ભાવના ટકાવી શકાય। સતત નિરીક્ષણ રાખે, વોચ રાખે તો માહિતી ઝડપથી લોકોને પહોંચાડી શકાય છે। સતત નિરીક્ષણ રાખવાથી કર્મચારીઓમાં લડાઈ ઝઘડા ન થાય એટલે શિષ્ટતાની ભાવના જોડવા મળે છે। સતત નિરીક્ષણ દ્વારા છે તે મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક પણ બને છે, એ લોકો સાથે સતત ટચમાં હોય, ટચમાં હોય એટલે એઓ સાથે મિત્ર પણ બને છે, એ લોકોનો માર્ગદર્શક પણ બને છે અને એ લોકોનો સાથી પણ બની જાય છે, બરાબર, એક આઈડલ બની જાય છે। તો આ હતું એનું કાર્ય ક્ષેત્ર। હવે છે અભિપ્રેરણની લાક્ષણિકતા સમજાવો, ગમે તે છ કીધી છે। તો 53મો સવાલ, અભિપ્રેરણની લાક્ષણિકતા સમજાવો। તો પેલો પોઈન્ટ છે આંતરિક પ્રેરણા। અભિપ્રેરણા એટલે શું પહેલા તો કહું કે કર્મચારીઓમાં કામ કરવાની ઈચ્છાને શું કરવાની છે, જગાડવાની છે। તો હું તમને એવો મોટિવેશ જેને આપણે મોટિવેશન કહીએ છીએ, મોટિવેટ કહીએ છીએ કે મોટિવેટ કરો જેથી એનામાં ઈચ્છા પ્રેરણા જાગે। તો અભિપ્રેરણા એવું બળ અને શક્તિ છે જે કે માનવીની અંદરથી ઉદ્ભવે છે, એવી જરૂરિયાત લાગણી છે કે જેના દ્વારા માનવીને લાગે છે કે જીવનમાં કંઈક ખૂટે છે, જીવનમાં કંઈક ખૂટે છે એને પૂરવા માટે તેને શું આપે છે, પ્રેરણા। તમને મોટિવેશન કાર્યક્રમ કેમ ન રાખે, રાખે ને તો મોટિવેશન કાર્યક્રમ રાખવામાં આવે તો તેને તમને બોર્ડમાં છે તે કંઈક ને કંઈક કાર્ય પૂર્ણ કરવા માટે ઉપયોગી બની શકે છે। ત્યાર પછી બીજું લક્ષણ છે મનોવૈજ્ઞાનિક ખ્યાલ। અભિપ્રેરણનો ખ્યાલ કેવો છે, મનોવૈજ્ઞાનિક છે। દરેક વ્યક્તિના માનસિક ખ્યાલો જુદા જુદા હોય છે જેથી દરેક વ્યક્તિની આંતરિક પ્રેરણા જરૂરી છે। આંતરિક પ્રેરણા કેવી છે, જરૂરી બને છે, એટલે એમનો માનસિક ખ્યાલ જુદો જુદો હોય છે તેથી આંતરિક પ્રેરણા જરૂરી છે, એટલે અંદરથી એ પ્રેરણા જગાડવાનો પ્રયત્ન કરે છે। હવે અભિપ્રેરણા આપવાથી તેના જુસ્સામાં શું થશે, વધારો થાય, કાર્ય સંતોષમાં વધારો થાય, બધી પ્રેરણામાં વધારો થાય, આત્મવિશ્વાસમાં વધારો થાય, જેથી કરીને એ કંપનીમાં એ જોડાતો જ રહેશે, છોડવાનો પ્રયત્ન કરશે નહીં। જોઈએ અહીંયા છે કર્મચારી આંતરિક સંતોષ વધે, પ્રેરણામાં વધારો થાય, વળતર વધે, આત્મસંતોષ વધે, જેથી કરીને નોકરી ચાલુ રહેવા માટે પ્રેરણા મળે છે અને મજૂર ફેરબદલ દર શું થશે, ઘટી જશે। ત્યાર પછી છે ઉદ્દેશોની પ્રાપ્તિ। અભિપ્રેરણ દ્વારા મિત્રો કર્મચારીને કાર્યક્ષમ રીતે કાર્ય કરવાની પ્રેરણા મળે છે કે યોગ્ય સમય યોગ્ય રીતે તમને કાર્ય કરવાની શું મળે, પ્રેરણા મળે છે, જેથી વ્યક્તિગત અને ધંધાકીય એકમના ઉદ્દેશોની શું થાય છે, પ્રાપ્તિ થાય છે। યોગ્ય રીતે પ્રેરણા મળે એટલે કર્મચારીના જુસ્સામાં વધારો, કર્મચારીનો જુસ્સામાં વધારો એટલે ધંધાના ઉદ્દેશમાં પણ પ્રાપ્તિ થાય અને કર્મચારીઓ જે ધ્યેય હશે તે પણ સિદ્ધ કરી શકાય છે। ત્યાર પછી વિસ્તૃત ક્ષેત્ર। અભિપ્રેરણનો ખ્યાલ વિસ્તૃત અને સમૃદ્ધ છે, તેમાં જરૂરિયાત, હેતુ, ઈચ્છા, લાગણી, ધ્યેય, પસંદગી, મનોબળ, આતુરતા, પ્રલોભન વગેરે શબ્દોનો સમાવેશ પ્રેરણા કે અભિપ્રેરણમાં થાય છે। એનું અભિપ્રેરણનો ખ્યાલ કેવો છે, વિસ્તૃત છે, ખાલી આપણે ઈચ્છા જગાડવી નહીં, જરૂરિયાતો પૂરી પાડવી, હેતુઓ સંતોષવાનો, ઈચ્છા કે લાગણી સંતોષવાની છે, ધ્યેય સિદ્ધ કરવાનો છે, પસંદગી કરવાની છે, આતુરતા, પ્રલોભન આ બધી બાબતોનો સમાવેશ થતો હોય છે। છેલ્લું લક્ષણીમાં સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન। કર્મચારીને અભિપ્રેરણ આપવાથી તેને કાર્ય સંતોષમાં શું થાય છે, વધારો થાય છે। હા, પહેલા મેં જે કામ કરતો તે હવે સારું કામ છે, રિઝલ્ટ પણ મળે ને, તમને મોટિવેટ કરવામાં આવે તો પહેલા તમારું રિઝલ્ટ ઓછું આવતું હતું પણ પછી તમને મોટિવેટ થાય એટલે પ્રેરણા જાગી, ઈચ્છા જાગી, રહ્યો તમે સારું એવું કામ કરી શકો, સારું એવું બોર્ડમાં પર્ફોર્મન્સ આપી શકો છો।
बराबर तो आ बाबत बराबर। त्यार पछी 54 मो सवाल छे अंकुशना महत्वना कोई पण 6 मुद्दा समझावो। बराबर तो एना 6 मुद्दाओनी वात करीए आपणे। प्रवृत्ति पर अंकुश, धंधाकीय एकमनी विविध प्रवृत्ति अने कार्य विस्तारो जेवा के उत्पादन, वेचाण, कर्मचारी, नाणाकीय, गुणवत्ता वगैरे प्रवृत्ति अने कार्य विस्तार पर अंकुश राखी शके। अंकुश एटले तमने खबर ज छे, बराबर अंकुश एटले तमने खबर ज छे, एना पर सतत देखरेख राखवी, बराबर सतत देखरेख राखवी एवं तमने ख्याल ज छे। तो एना पर सतत देखरेख राखवामां ज आवे छे, जेटी करीने कंईक शिष्टतानुं पालन थई शके एटला माटे। तो अंकुश द्वारा उत्पादन, वेचाण, कर्मचारी, नाणाकीय, गुणवत्ता, प्रवृत्ति, कार्य विस्तार पर आपणे सतत अंकुश राखी शकाय छे, सारी रीते आपणे देखरेख राखी शकाय। बी आयोजन असरकारक, मित्रों अंकुश राखवाथी निष्णांतो अभिप्राय मुजब आयोजन रस्तो नक्की करे छे। ज्यारे अंकुश ए रस्ते विचलनोने तपासीने तेने शुं करशे, सुधारवानो प्रयत्न करे। अंकुश राखवाथी सतत देखरेख राखवाथी जे पण कंईक विचलनो आवशे, मुश्केलीओ आवशे ते दूर करवानो प्रयत्न करे छे। तो अंकुशना आधारे तो आयोजन असरकारक बने छे। एटले तो आपणे जाणीए छे કે સંચાલનનું પ્રથમ પગથિયું હોય તો આયોજન અને અંતિમ હોય તો અંકુશ, બરાબર। ત્યાર પછી છે પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન, કોના વચ્ચે? પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન જોવા મળે છે। પ્રવૃત્તિ વચ્ચે સંકલનની વાત કરીએ તો મિત્રો પ્રવૃત્તિ વચ્ચે સંકલન તો ધંધાકીય એકમની વિવિધ પ્રવૃત્તિ વચ્ચે સંકલન સાધવામાં અંકુશ પ્રક્રિયા ખૂબ જ મહત્વની જોવા મળે છે। અંકુશને લીધે એકમની બધી જ પ્રવૃત્તિ વચ્ચે સંકલન સાધી શકાય ને, બરાબર બધી જ પ્રવૃત્તિ વચ્ચે સંકલન સાધી શકાય છે। તો વિવિધ પ્રવૃત્તિ વચ્ચે સંકલન પણ સારી છે, કારણ કે અંકુશ રાખવાથી અંદર અંદર લડાઈ ઝઘડા થશે નહીં, જેથી સંકલન સારી રીતે રાખી શકાય છે। ત્યાર પછી છે કાર્યોનું મૂલ્યાંકન, કાર્યોનું મૂલ્યાંકનની વાત કરીએ તો મિત્રો આપણે એકમના અગાઉથી નક્કી કરેલા ધોરણો અથવા પ્રમાણો વાસ્તવિક સિદ્ધિઓનું માપન કાઢી શકાય છે અને કાર્યોનું મૂલ્યાંકન કરી શકાય। અંકુશ દ્વારા સતત શું રાખવામાં આવે છે? દેખરેખ રાખવામાં આવે છે। એટલે ધોરણો અને પ્રમાણો દ્વારા જે માપ આપણે જોવું જોઈએ, જેમ કે અંકુશ રાખીએ તો આપણે વર્ષનો ટાર્ગેટ રાખ્યો હશે, વર્ષનો શું રાખ્યો હશે? ટાર્ગેટ। તો એ ટાર્ગેટ પ્રમાણે કામ સરળતાથી કરી શકાય કે નહીં એ આપણે એ જોઈ શકાય, જેમ કે વર્ષનું મહિના વર્ષનું આપણે નક્કી કર્યું આટલું ટર્ન ઓવર, તો એને અંકુશ દ્વારા રાખવાથી ત્રણ ત્રણ મહિનામાં એને વેચી દેવામાં આવે છે, બરાબર ત્રણ ત્રણ મહિને શું કરવામાં આવે? વેચી દેવામાં આવે, જેથી કરીને આપણે સરળતાથી એનું કાર્યનું મૂલ્યાંકન કરી શકીએ કેટલું થયું કેટલું નહીં। વિચલનો દૂર કરે છે, મિત્રો અંકુશ દ્વારા સુધારાલક્ષી કાર્ય છે એમાં દેખરેખ રાખવામાં આવે છે। દેખરેખ રાખતી વખતે વિચલનો જણાય તો વિચલનોને તપાસે છે અને એ તપાસીને એને સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે, જેથી એ કરીને વિચલનો ઘટી શકે છે। ત્યાર પછી 55મો સવાલ છે ધંધાનું કદ, ધંધાનું કદ, જેમ ધંધાનું કદ નાનું તેમ મૂડી, કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી વધુ હોય છે। કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળોની પહેલાં તો વ્યાખ્યા કહું, પછી આ ટોપિક સમજો। કાર્યશીલ મૂડી એટલે તમને ખબર જ છે રોજબરોજના ઉપયોગમાં લેવામાં આવતી મૂડીને શું કહેવાય છે? કાર્યશીલ મૂડી, બરાબર રોજ બરોજના ઉપયોગમાં લેવામાં આવતી મૂડીને કાર્યશીલ મૂડી કહી શકાય છે। તો ધંધાનું કદ, જેમ ધંધાનું કદ નાનું તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી? ઓછી। ધંધાનું કદ મોટું તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી? વધુ પડે છે, બસ આટલું જ લખવાનું છે, બરાબર। ત્યાર પછી બી કાચા માલનો સંગ્રહ, કાચા માલના પ્રાપ્તિના સ્થાનો મર્યાદિત હોય છે કે અનિયમિત રીતે કાચો માલ સમાન પૂરો પડે, અમુક વસ્તુ તમે જોઈએ છે ચોક્કસ ઋતુમાં જ પ્રાપ્ત થાય છે, તો કાચો માલ સમાનનો સંગ્રહ પણ ત્યારે જ કરવો પડે, બરાબર।
કાચા માલ સામાનો સંગ્રહ ત્યારે જ કરવો પડે. તો આટી કાર્યશીલ મૂડીનું રોકાણ કાચા માલના મોટા પ્રમાણમાં કરી શકાય છે. જે આપણે કાયમ માટે કાર્યશીલ મૂડીની જરૂર પડતી હોય ને તે એક સાથે જ આપણે શું કરી દેવાનું છે, રોકાણ કરી દેવાનું હોય છે. તે મૂડીનું પ્રમાણ છે કાચા કાર્યશીલ મૂડીને કાચા માલના સંગ્રહમાં પણ રોકાણ કરી શકાય છે. ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર. ચાલુ મિલકતો તમને ખબર છે પાકા સરવૈયામાં દેવાદાર છે, લેણી હુંડી છે, બરાબર ને, રોકડ શિલ્લક છે, બેંક શિલ્લક છે, બરાબર. તો દેવાદારો પાસેથી ઉઘરાણી ઝડપથી વસૂલ થતી હોય ત્યારે માલનું વેચાણ રોકડેથી થાય છે. હવે બરાબર સમજો, જ્યારે ઉઘરાણી ઝડપથી વસૂલ કરી શકાતી હોય ત્યારે માલનું વેચાણ રોકડેથી થાય. હવે માલનું વેચાણ રોકડેથી થતું હોય તો આપણે કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી પડે, ઓછી પડે, બરાબર. અને જો તમને આપણે છે તે સોરી ફરીથી કે જ્યારે પણ માલ સામાન રોકડેથી વેચાણ કરવામાં આવે ત્યારે આપણી પાસે પૈસા આવતા જાય એટલે કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી પડે, ઓછી પડે. પરંતુ જો માલ સામાન ઉધાર વેચશો તો તમને કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી પડે, વધારે પડે ને, શોધવી પડે છે. તો અહીંયા છે માલનું વેચાણ રોકડેથી થતું હોય છે, લેણી હુંડીઓ દ્વારા નાણાં પાક્યા તારીખે મળતા હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી પડે, ઓછી પડે છે. ડી, ત્યાર પછીનો સ્ટોક ચલન દર. સ્ટોક ચલન દર, તૈયાર માલનો સ્ટોકનો ચલન દર ઊંચો હોય, સ્ટોકનો ચલન દર ઊંચો એટલે કે આખા સ્ટોક અને શરૂઆતનો સ્ટોક ઊંચો હોય તો તે કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે, ઓછી રહે છે. અને જો સ્ટોકનો ચલન દર નીચો રહે તો જરૂરિયાત કેવી રહે, વધુ રહે છે. એટલે કે સ્ટોક જાજો નીકળતો હોય, વેચાતો હોય ને તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે, કારણ કે માલ સામાન વેચાય છે તેમ પૈસા આવે છે. પણ જો સ્ટોક જ ઓછો હશે તો વેચાવાનું નથી વધારે, અને વેચાય વધારે નહીં તો મૂડીની જરૂરિયાત વધારે રહે છે. કામગીરીની કાર્યક્ષમતા. મિત્રો, ઓછા પ્રયત્ને વધારે પરિણામો મેળવવા, ઓછા પ્રયત્ને વધારો પરિણામો મેળવવા એટલે કાર્યશીલ, ઓછા પ્રયત્ને વધારે પરિણામો મેળવવા એટલે સંચાલકીય કામગીરીની કાર્યક્ષમતા. ઉપલબ્ધ સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ અને બગાડ ઓછો કે દૂર કરી ને ઉઘરાણી ઝડપથી બનાવી કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઘટાડી શકાય. એટલે શું કહેવા માંગે છે, ઓછા પ્રયત્ને એટલે કે ઓછા કામે વધારે સારા પરિણામો મેળવવા એટલે કામગીરીની કાર્યક્ષમતા. અન્ડરલાઈન કરું છું, વ્યાખ્યા પૂછાય છે આ, બરાબર. કામગીરીની કાર્યક્ષમતા એટલે શું, તો ઓછા પ્રયત્ને વધુ પરિણામો મેળવવા એટલે કામગીરીની કાર્યક્ષમતા કહે છે, બરાબર. તો જ્યારે પણ સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ અને બગાડ ઓછો કે દૂર કરી શકાય અને ઉઘરાણી ઝડપથી બનાવી શકાય ત્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઘટે છે. મૂડી માળખાને અસર કરતા પરિબળો. ધંધાનો પ્રકાર, પહેલો મૂડી માળખાને અસર કરતા આંતરિક પરિબળો છે. તો પહેલો છે ધંધાનો પ્રકાર. ધંધાના પ્રકારની વાત કરીએ તો મિત્રો, ઉત્પાદન કરતા વિશાળ ઔદ્યોગિક એકમમાં ધંધાની કાયમી મૂડીની જરૂરિયાત વધુ હોય છે. વિશાળ એકમ હોય ને એટલે કે ધંધાનું કદ મોટું હોય ત્યાં કાયમી મૂડીની જરૂરિયાત કેવી હોય, વધુ હોય છે. પણ જ્યારે વેપારી એકમોમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી હોય, વેપારી એકમોમાં કાર્યશીલ મૂડીની કાયમી મૂડીની જરૂરિયાત કેવી હોય, ઓછી હોય છે. એટલે આ સેવાકીય એકમના ધંધાના પ્રકારના આધારે આપણે પૈસાની જરૂર પડતી હોય છે, બરાબર, મૂડીની જરૂર પડે છે. ધંધાનો એકમ કેવું હોય, મોટું હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે, અને એકમ કેવું હોય, નાનું હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી હોય છે. કદ સેમ બાબત, ધંધાના કદ વિશાળ પાયા પર હોય તો કાયમી મૂડીની જરૂરિયાત કેવી રહે, વધારે, અને ધંધાનું કદ કેવું હોય, નાનું હોય તો કેવી જરૂરિયાત પડે, ઓછી. સી, ધંધાની કમાણીના અંદાજો. ત્રીજો પોઈન્ટ છે ધંધાની કમાણીના અંદાજો. ધંધાની કમાણી સ્થિર અથવા અસ્થિર હોઈ શકે. કેવી હોઈ શકે, સ્થિર અથવા અસ્થિર. આપણે સ્થિર અથવા અસ્થિર હોય છે. જો અંદાજિત કમાણી સ્થિર હોય તો આપણે કાયમી મૂડીની જરૂરિયાત કેવી પડે, ઓછી પડે છે.
પણ જો અસ્થિર હોય તો બરાબર ને, અસ્થિર હોય એટલે આજે વધારે કાલે ઓછી, તો આપણે મૂડીની જરૂરિયાત તો પડે છે જ બરાબર, એટલે ઓછી મૂડી પર આધાર રાખવો પડે છે. તો અહીંયા અંદાજિત કમાણી સ્થિર અને સારા પ્રમાણમાં હોય તો ઓછી મૂડી આધાર રાખવો પડે, પણ વધઘટ થતી હોય તો આપણે રાખવું પડે નહીં. મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાતો. મોટા પાયા ઉપર કાયમી મિલકતો ધંધામાં જરૂરિયાત વધુ હોય ત્યારે મૂડી માળખામાં ઇક્વિટી શેરનું પ્રમાણ વધુ જ હોય છે. જો કાયમી મિલકતો વધુ પ્રમાણમાં ખરીદવાની હોય ને તો આપણે ઇક્વિટી શેર જ બહાર પાડવા જોઈએ, મૂડી માળખામાં ઇક્વિટી શેર બહાર પાડવા જોઈએ. ઇક્વિટી શેર એટલે તમે જાણો છો લાંબા ગાળા માટે છે બરાબર, અને એ વિસર્જન સમય પર થાય છે, એટલા માટે ઇક્વિટી શેર બહાર પાડવા વધુ અસરકારક છે. સંચાલકોનું વલણ. જો કંપનીના સંચાલકો કંપની ઉપર તેમનો સંચાલકીય અંકુશ રાખવા માંગતા હોય, સંચાલનનો અંકુશ રાખવા માંગતા હોય, તો તેઓ વધુ પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર ન પાડતા પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર પર વધુ આધાર રાખે છે. એટલે શું કહેવા માંગે છે કે સંચાલકો કંપની ઉપર તેમના સંચાલકીય અંકુશ રાખવા માંગતા હોય ને તેઓ વધુ પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર નથી પાડતા, કારણ કે એને લાંબા ગાળા સુધી આપણે સાચવવું પડે. તો પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર તો ટૂંકા ગાળા મધ્યમ ગાળા છે, અને અમુક સમય મુદત પૂરી થાય એટલે શું કરવા પડે, આપણે પરત કરી દેવા પડે ને, તો એટલા માટે એને વધારે મહત્વ આપે છે. ઈ મૂડીની જરૂરિયાતનો સમય. મૂડીની જરૂરિયાત જો કાયમ માટે હોય તો કયા શેર બહાર પાડવાના, ઇક્વિટી શેર, અને ટૂંકા ગાળા માટે કાયમ માટે હોય તો ઇક્વિટી શેર, અને ટૂંકા ગાળા માટે હોય તો ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર બહાર પાડવા જોઈએ. ત્યાર પછી છે 57મો સવાલ છે, નાણાં બજારના લક્ષણો જણાવો. નાણાં બજારના લક્ષણો જણાવો જેની અંદર વાત કરીએ. 57મો સવાલ છે, આપણે નાણાં બજાર ના લક્ષણો જણાવો બરાબર. નાણાં બજારના મિત્રો, નાણાં બજારને બે ભાગમાં વહેંચવામાં આવે છે, સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર બરાબર. સંગઠિત અને અસંગઠિત નાણાં બજાર, આટલું એક લખાય, એસક્યુ પૂછાય છે. ત્યાર પછી છે ટૂંકા ગાળાની મિલકતો કે સાધનો નું બજાર છે જે પાકતી મુદત એક વર્ષ કે તેથી ઓછી હોય છે. પેલા તો નાણાં બજારની વાત કરી, તો નાણાં બજાર એ આપણે ટૂંકા ગાળાના મિલકતો કે સાધનોનો બજાર છે જે પાક્યા તારીખે એક વર્ષ કે તેથી ઓછા સમયગાળા. નાણાં બજારની વ્યાખ્યા કહું તો ટૂંકા સમય માટે, એક વર્ષ કે તેથી ઓછા સમય માટે નાણાંની જરૂરિયાત પડે છે, તેને આપણે શું કહેવાય છે, નાણાં બજાર કહેવાય છે. તો એના માટે આ નાણાં બજાર ઉપયોગી બને છે. નાણાં બજારનું બીજું લક્ષણ, ત્રીજું લક્ષણ છે, નાણાં બજારમાં ભાગ લેનારાને સાગ પાત્રતા ખૂબ જ જરૂરી છે. હવે કોઈ ઓછીના નાણાં આપવા તૈયાર તો થાય, પણ આપણે માર્કેટમાં વેલ્યુ જ ન હોય તો કોઈ આપે નહીં ને. એટલે નાણાં બજારમાં આપણે ટૂંકા ગાળા માટે ઓછીના નાણાં મેળવવાના હોય, પણ એના માટે સાગ પાત્રતા હોવી ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી ઝડપી રોકડમાં રૂપાંતર થાય તેવા બજારો નાણાકીય સાધનોનું બજાર છે. આપણે ટ્રેઝરી બિલ કે કોલ મની. ટ્રેઝર બિલ એટલે તમને ખબર જ છે એક વર્ષ કે તેથી ઓછા સમય બરાબર, તમને ખબર જ છે 81 દિવસ, 182 દિવસ ને 364 દિવસ જોવા મળે છે ને, તો એના માટેનું છે. અથવા કોલ મની. કોલ મની એટલે તમને ખબર છે એક દિવસ કે તેથી પણ ઓછા સમયગાળા માટે હોય, તો તે નાણાં બજારના લક્ષણ છે. મોટાભાગના નાણાં બજારના સાધનો દેવાના સાધનો છે. અન્ય નાણાકીયની સરખામણીમાં વધુ સલામત હોવાથી જોખમનું તત્વ કેવું છે, ઓછું છે. સમય જ મિત્રો ઓછો છે, જેથી કરીને જોખમ કેવું હોય, ઓછું જ હોય છે. નાણાં બજારની સફળતા અને કામગીરીનો આધાર બેન્કિંગ પદ્ધતિ અને નાણાં બજારની સફળતાનો આધાર બેંક ઉપર રાખે છે. કોના ઉપર? બેંકની પદ્ધતિ ઉપર અને સંસ્થા ઉપર રાખતો હોય છે બરાબર. ત્યાર પછી 58મો સવાલ છે, બજારીય સંચાલનમાં જાહેરાતની ભૂમિકા સમજાવો. બજારીય સંચાલનમાં જાહેરાતની ભૂમિકા સમજાવો. તેની અંદર આપણે જોઈએ તો મિત્રો, માંગ ઊભી કરે બરાબર, બજાર સંચાલનની જાહેરાતની ભૂમિકા. હવે જાહેરાત આપવાથી મિત્રો, જાહેરાત આપવાથી માંગમાં શું થશે, વધારો થાય છે.
जाहेरात द्वारा लोको पैदाश के सेवा थी जानकार थाय छे, जाहेर जनता ने जाण करवामां आवे छे, जेथी जाहेरात द्वारा लोकोनी जानकारी वधे छे अने जानकारी वधवाथी मांग वधे। अत्यारे एक उदाहरण आपो, हूँ कोई वस्तुनु उत्पादन करूँ छूँ तो एनी जाहेरात न करूँ तो मारी वस्तुनु वेचाण केवुं थशे? ओछुं। पण कोई वस्तुनु जाहेरात टीवी पर, पेपर में, पेम्पलेट द्वारा, एफएम पर आपो तो मारी वस्तुनु मांग केवी थशे? वधे छे, कारण के ग्राहको ने जाण थशे। जेम के मार्केट में नवी कोल्ड कॉफी आवे तेनी जाहेरात आपे तो लोकोनी मांग वधे छे, आम जाहेरात में मांगनो वधारो थाय छे। जाहेरात द्वारा मोटा पाया पर उत्पादनों लाभ। हवे जाहेरात द्वारा मांग वधी, मांग वधे एटले लोकोने, जाहेरात वधे एटले लोकोनी जरूरियात वधशे, जरूरियात वधे एटले उत्पादन शुं थवानी? वधवानी। बराबर, मांग वधे, मांग वधे एटले उत्पादनो लाभ मळे छे। तो ए छे ग्राहको सुधी पहोंचाड़ी शकाय छे माहिती अने जाहेरात कदना प्रमाणमां धंधाकीय एकमनो लाभ मळी शके छे। જાહેરાતને કારણે પેદાશની માંગમાં વધારો કરાય અને માંગમાં વધારો થાય એટલે ઉત્પાદન પણ જાજુ કરવું જ પડે। ત્યાર પછી છે પેદાશની જાણકારી। જાહેરાત દ્વારા સંભવિત ગ્રાહકોને માહિતી આપવામાં આવે છે। માહિતી આપવાથી સંભવિત ગ્રાહકોને પેદાશનો લાભ જણાવવામાં આવે છે, બેનિફિટ જણાવવામાં આવે છે અને બેનિફિટનો એનો ઉપયોગ કેવી રીતે કરવાનો, વપરાશ કેવી રીતે કરવાનો તેની વસ્તુની જાણકારી આપવામાં આવે છે। કારણ કે પેદાશની જાણકારી તો લોકો, ગ્રાહકો કેવી રીતે એનો વપરાશ કરવાનો, કેમ ઉપયોગ કરવાની ખબર નથી, તો પેદાશની નવીન માહિતીને શું આપવામાં આવે છે? જાહેરાત દ્વારા જાણકારી આપવામાં આવે છે। જેમ કે આપણે નવા સેલફોન આવે તો એમાં શું નવા ફીચર્સ આપ્યા તે જાણકારી આપવામાં આવે છે। રોજગારી ઊભી કરવામાં મદદરૂપ। હવે જાહેરાત આપવામાં આવે એટલે લોકોની ખરીદી વધી જશે, ખરીદી વધશે એટલે માંગ વધશે, માંગ વધે તો ઉત્પાદન વધે અને ઉત્પાદન વધે તો લોકોને પૂરતા પ્રમાણમાં કર્મચારીઓ શું મળશે? રોજગારીની તકો મળે છે। હવે જીવન ધોરણમાં સુધાર। જાહેરાતને કારણે ઉત્પાદકો વધુ સારી પેદાશો ગ્રાહકને આપશે અને વધુ સારી ગુણવત્તાવાળી પેદાશો આપે છે અને જેથી કરીને ગ્રાહકોનું જીવન ધોરણમાં શું થશે? સુધારો લાવી શકાય છે। ત્યાર પછીનો પોઈન્ટ છે છેલ્લો, વેચાણ જથ્થામાં જાળવણી। સતત જાહેરાત કરવાથી ગ્રાહકના માનસપટ ઉપર પેદાશ છવાઈ જાય છે। આ વસ્તુ બહુ માર્કેટમાં જાહેરાત થાય છે, બહુ માર્કેટમાં જાહેરાત થાય છે તો એ ખરીદવી કરવી પડે, જેથી ગ્રાહક ખરીદી કરવા જાય છે અને ગ્રાહક ખરીદી કરવા પેદાશ ઉપર ત્વરિત પસંદગી ઉતારે છે અને ઉત્પાદક માલનું વેચાણ જળવાઈ રહે છે। ત્યાર પછી વિભાગ ડી નો છેલ્લો સવાલ છે, કિંમતને અસર કરતા ત્રણ પરિબળ। પેદાશની પડતર ઉપર, મિત્રો વસ્તુની પડતર કિંમત જેમ ઓછી તેમ વસ્તુની પેદાશ કિંમત પણ કેવી થાય? ઓછી થાય છે। એટલે કે વસ્તુની કિંમત કેવી થાય? ઓછી। ખર્ચો વધી જાય તો આપણે વસ્તુની કિંમત પણ વધી જાય છે ને, તો કિંમત નિર્ધારણમાં સૌથી મહત્વની બાબત છે પેદાશ પડતરની છે। પેદાશની પડતરમાં કાચા માલની પડતર, ઉત્પાદન ખર્ચ, વહીવટી ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચનો સમાવેશ થાય છે। આ ખર્ચા જેટલા ઓછા તેટલી કિંમત કેવી છે? ઓછી। આર્થિક સ્થિતિ, દેશની પ્રવર્તમાન આર્થિક સ્થિતિ પેદાશની કિંમત નિર્ધારણમાં મહત્વનો ભાગ ભજવે છે। જો પેદાશની આ સ્થિતિ સારી હોય તો કિંમત વધુ રાખવામાં આવે છે। એટલે કે શું છે, દેશની આર્થિક સ્થિતિ, દેશની આર્થિક સ્થિતિ નબળી હોય ત્યાં વધુ કિંમત રાખી શકાશે નહીં, તમે જાણો છો। અને જે દેશની આર્થિક સ્થિતિ સારી હશે, અમેરિકા જે, ત્યાં વસ્તુની કિંમત મોંઘી હશે તો પણ લોકો ખરીદી કરશે। ત્યાર પછી જ્યાં મંદીનો માહોલ હોય ત્યાં વસ્તુની કિંમત ઝાઝી હોય તો વેચાણ થશે નહીં, બરાબર ને? તો આર્થિક સ્થિતિ ઉપર રાખે છે। ત્યાર પછી છેલ્લો પોઈન્ટ છે ખરીદ વેચાણ। ગ્રાહકની વર્તણૂક પેદાશની કિંમતના નિર્ણયમાં મહત્વની ગણવામાં આવે છે। ગ્રાહક વર્તણૂકમાં ગ્રાહકની ટેવ, સામાજિક, સાંસ્કૃતિક, વ્યક્તિગત, આર્થિક પરિબળો ભાગ ભજવે છે।
जो घणी वखत ग्राहकोनी खरीदीना आधारे पण वस्तुनी किंमत नक्की करण ग्राहकोनी टेव बदलाई जाए सामाजिक सांस्कृतिक वस्तु बदलाई जाए व्यक्तिगत मांग में फेरफार थाय वगैरह जेवा परिबळों में फेरफार थाय के ग्राहकोनो अभिगम बदलाई जाए तो आपणे वस्तुनी पेदाशने भाव मळशे ने प्रतिसाद न मळे अने त्यारे वस्तुनी किंमत ऑटोमेटिक शुं करवी पड़े घटाडवी पड़े। आपणे जाणीए छीए ने मांग खेंचन अभिरुचि बदलाई जाए ग्राहको तेने कोई वेल्यू आपता नथी तेवा समय संजोगोमां वस्तुनी किंमत केवी राखवी पड़े ओछी ज राखवी पड़े ने तो अहीं किंमतने असर करता परिबळो पूर्ण थाय छे। त्यार पछी आपणे सेक्शन सी जोईए।